नमस्कार, आप जो राजचंडिया न्यूज गुजरात हूँ छू, आपनी साथे रुचा पंड्या। अपनो गुजरात कार्यक्रम ना महत्वना समाचार नी वात करिए तो राम मंदिर ना प्राण प्रतिष्ठा महोत्सव पहला पीएम मोदी 11 दिवस नो अनुष्ठान पर छे। अनुष्ठान दरमियान तेवो अलग अलग मंदिरों में जई पूजा अर्चना करी रहा छे। सौथी पहला पीएम मोदी 11 जानुआरी महाराष्ट्र ना नासिक पहुंच्या, जे तेमणे कला राम मंदिर में पण पूजा अर्चना करी अने फरी रामकुंड में पूजा करी। त्यारबाद ते दक्षिण भारत ना अलग अलग मंदिरों में पूजा अर्चना करवा माटे पहुंच्या, जेमा तेवो आजे तिरुचिरापल्ली में श्री रंगनाथ स्वामी मंदिर पहुंच्या हता। त्यारे कंबा रामायण ना श्लोको पाठ करता विद्वानों ने पण तेमने सांभळ्या हता। விளையாட்டு உடையான் அவர் தலைவர், அவர் தலைவர் அன்னவர்க்கே சரணாங்களே, உலகம் யாவையும் தாமுளவாக்கலும் நிலை பெருத்தலும் நீக்கலும் நீங்களா அலகு இலா விளையாட்டு உடையா அவர் தலைவர், அவர் தலைவர், அவர் தலைவர். அவர் தலைவர் அன்னவர்க்கே சரணாங்களே, அவர் தலைவர், அவர் தலைவர், அவர் தலைவர் அன்னவர்க்கே சரணாங்களே. அன்னவர்க்கே சரணாங்களே, ભગવાન શ્રી રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનારી છે, ત્યારે બાળકો રામમય બને અને તેના આશય ની સાથે કોલેજ કેમ્પસ ખાતે રામોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી। रामोत्सव अंतर्गत शाळाना नाना भूलकाओए भगवान श्रीरामना जीवन चरित्रमा विविध घटनाओना दृश्यने पण आनंद माण्यो हतो। अने त्यारबाद भगवान श्रीरामनी शोभायात्रा निकळी हती, जेमा भगवान श्रीरामनो जयघोष करता बाळको अने वालीओ पण जोडाया हता। त्यारे चौहान सहित कही शकाय के राजेश चौहान सहित शिक्षकों पण आमा जोडाया हता। रामोत्सवमा जोडामा सौ कोईमा खूब ज उत्साह जोवा मळी रह्यो हतो, त्यारे समग्र शाळा परिसर जाणे राममय बन्यू हतुं तेवा दृश्यो पण जोवा मळ्या हता। अनेक अलग प्रकारना कार्यक्रमोनुं पण अहीं आयोजन खास करवामां आव्युं हतुं। त्यारे ज्या महत्वना समाचार छे ते आणंदथी मळी रह्या छे। आणंदना बाकरोल खाते कॉलेज केम्पसमां रामोत्सवनी उजवणी करवामां आवी हती, जेमां भगवान रामना जीवन चरित्रमां दर्शाववामां पण आव्या हता। ત્યારે ભગવાન શ્રી રામની શોભાયાત્રા અહીં યોજવામાં આવી હતી। 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનારી છે, ત્યારે બાળકો રામમય બને તેવા આશય સાથે કોલેજ કેમ્પસ ખાતે આ રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે રામોત્સવ અંતર્ગત શાળાના નાના ભૂલકાઓએ
भगवान श्री राम ना जीवन चरित्र ना विविध घटनाओं ना दृश्य ना पण आनंद मेळव्यो हतो। अने त्यारबाद भगवान श्री राम नी शोभा यात्रा निकली हती, जेमां भगवान श्री राम नो जयघोष करता बाळको अने वालीओ जोड़ा हता। શાળાના ડાયરેક્ટર રાજેશ ચૌહાણ સહિત શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે સમગ્ર શાળા પરિસર જાણે રામમય બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। આજનો કાર્યક્રમ ભારતની જનતા, જે 140 કરોડ જનતા જે દિવસની રાહ જોઈ રહેલી હતી, બરાબર એ રામ મંદિરનો હવે પ્રસ્થાપનનો દિવસ નજીક છે। અમે નોલેજ કેમ્પસના બાળકો દ્વારા એક સુંદર મજાની પ્રતિકૃતિ તૈયાર કરી છે અને આજે બાળકોમાં ભગવાન રામ માટેની જાગૃતિ કેળવાય અને જે આખો રામાયણ કાળ થઈ ગયો એનું નોલેજ બાળકોને મળે એ માટેનો અમે એક સરસ મજાનો પ્રયત્ન કર્યો। એક અભિનય નાટકો દ્વારા બાળકોને અમે સમજાવવાની કોશિશ કરી અને અત્યારે બાળકો તમે જોઈ શકો છો, સાંભળી શકો છો, બરાબર કે રામ મંદિરના ઉત્સાહમાં એક અનેરો ઉત્સાહથી ભાગીદાર બન્યા છે અને સરસ મજાનું રાસ ગરબા દ્વારા એ આનંદ મેળવી રહ્યા છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પોતાની નારાજગી વ્યક્ત કરી છે। તેમણે કહ્યું કે જ્યાં નવી પ્રતિમા છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા નિયમોનું પાલન કરવામાં આવવું જોઈએ અને ત્યારે એક ફોટો જે વાયરલ કરવામાં આવ્યો હતો તે ફોટોમાં મૂર્તિને કપડાથી ઢાંકવામાં આવી હતી અને ત્યારબાદ જે બીજી તસવીર હતી તે આખી ખુલ્લી બતાવવામાં આવી રહી છે અને જે અયોગ્ય છે। ત્યારે તેમના જીવન મૃત કહી શકાય કે પ્રાણ પ્રતિષ્ઠા અભિષેક છે તે પહેલા આંખો બતાવવામાં જ ન આવે ત્યારે જે પ્રકારના ફોટો વાયરલ થઈ રહ્યા છે તે શા માટે। એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ભગવાન રામની મૂર્તિ પર શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થાય તે પહેલા ભગવાન રામની મૂર્તિની આંખો બતાવી શકાતી નથી। જે મૂર્તિમાં ભગવાન રામની આંખો દેખાય છે તે વાસ્તવિક મૂર્તિ છે જ નહીં। જો આંખો દેખાતી હોય તો આંખો કોણે બતાવી અને મૂર્તિની તસવીરો જે વાયરલ થઈ રહી છે તે કોણે કરી, આના ઉપર તપાસ કરવાની પણ તેઓએ માંગ કરી છે। ત્યારે ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિ અનેક ગુણોથી સંપન્ન છે। શ્યામ વસીલાની ઉંમર હજારો વર્ષ છે, તે વોટર પ્રૂફ છે, તેના પર ચંદન રોઈ લગાવશો તો પણ તે મૂર્તિની ચમકને કોઈ અસર નહીં થાય। રામલલાની મૂર્તિના પગના અંગૂઠાથી લઈ તેમના કપાળ સુધીની કુલ ઊંચાઈ 51 ઇંચ છે। ત્યારે પસંદ કરેલી આ મૂર્તિનું વજન અંદાજે 150 થી 200 કિલો છે। મૂર્તિની ટોચ પર મુગટ અને પ્રભામંડળ હશે, શ્રી રામના હાથ ઘૂંટણ સુધી લાંબા હશે, માથું સુંદર હશે અને આંખો મોટી અને કપાળ પણ ભવ્ય હશે। મૂર્તિ કમળના ફૂલ પર સ્થાયી મુદ્રામાં હશે, તેમના હાથ પર ધનુષ અને બાળ હશે, ત્યારે 5 વર્ષના આ બાળકની બાળ જેવી માયા મૂર્તિમાં પ્રતિબંધ તેઓ હશે। ત્યારે 22 જાન્યુઆરીએ સવારે રામલલાની મૂર્તિનું પૂજન કરવામાં આવશે, બપોરે મૃગશિરા નક્ષત્રમાં રામલલાનો અભિષેક કરવામાં આવશે। પીએમ મોદી શ્રી રામ જન્મભૂમિ શ્રી રામલલાની મૂર્તિનું પ્રતિક કહી શકાય કે તે પ્રતિમાનું ઉદ્ઘાટન કરાવશે, રામલલા રામનગરીને પણ પંચકોશી પરિક્રમા કરશે અને અયોધ્યાના મંદિરોમાં પૂજા કરશે। ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ખૂબ જ ભવ્ય હશે। પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજનીતિ, સિનેમા, રમતગમત અને અધ્યાત્મની દુનિયા સાથે અનેક જોડાયેલા હસ્તીઓ પણ છે, તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકપ્રિય ક્રિકેટરો, હસ્તીઓ, ઉદ્યોગપતિઓ, સંતો, વિવિધ દેશોના પ્રતિનિધિઓ પણ આમની સાથે જોડાશે। वहाँ पर रामलला जो है, जो नई मूर्ति है वो स्थापित हो चुकी है और जो नियम है वो हो रहा है प्राण प्रतिष्ठा। जी, प्राण प्रतिष्ठा की जो नियम है वहीं पर हो रहा है। जहाँ मूर्ति वो है, नई मूर्ति है, लेकिन अभी उसको खोला नहीं गया है, अभी शरीर को ढक दिया गया है कपड़े से। अच्छा, शरीर को ढक दिया गया। एक तस्वीर बार बार सामने आ रही कि प्रभु की आंखें खुली हुई है, हालांकि ये कह रहे कि पुरानी तस्वीर है। जब तक प्राण प्रतिष्ठा नहीं होती पूरी प्रक्रिया, तब तक क्या आंख खोला जा सकता है? नहीं, नेत्र नहीं, सब झूठा है एकदम। नेत्र जब मूर्ति तैयार हो जाती है, जिस मूर्ति का निर्णय हो जाता है कि इसी मूर्ति को वहाँ ले जाना है, तो उसके नेत्र बंद कर दिए जाते हैं और उसको स्थापित कर दिया जाता है। तो ये काम जो है वो तो वही होता है, और जो आँख खुली हुई दिखाई दिया मूर्ति, वो मूर्ति है ही नहीं है। ऐसा स्वरूप मिल ही नहीं सकता। यदि मिल गया है तो उसकी जांच होगी, या फिर ऐसे किसने खोल दिया और कैसे ही मूर्ति वायरल हो गई।
और एक बात ये भी है कि अगर प्राण प्रतिष्ठा पूरी नहीं होती है तब तक क्या श्रृंगार ये सब होता है प्रभु का? नेत्र बंद करके श्रृंगार होता है? प्राण प्रतिष्ठा का तो सब काम होगा लेकिन नेत्र नहीं खुलेगा, नेत्र नहीं खुलेगा जी। अभी क्या, अब बस दो ही दिन रह गए हैं, आज 20, 21, 22 को होना है, अब इस समय की क्या विधि रहेगी जरा बताइए। इसमें वही विधि है जो मंत्रों के द्वारा या कर्मकांड के द्वारा हो रहा है, और इसमें जो यह है जितने भी कार्य हैं वो होंगे लेकिन नेत्र नहीं खुलेगा उनके, और शरीर खुला सकता है, खोल सकते हैं ये पंडित हैं, क्योंकि और जगह शरीरों में उसको जो देना पड़ता है पुष्पाधिवास जलाधिवास आदिवास सब होता है काम, तो कुछ न कुछ होता है। ऐसी दशा में वह नेत्र नहीं खोला जाएगा, बाकी जो प्रक्रिया प्राण प्रतिष्ठा की। जूनागढ़ जिलाना तलियाधार गांव में नव निर्मित श्री राम मंदिर ना 3 दिवसीय प्राण प्रतिष्ठा महोत्सव योजाशे, अने त्यारे महत्वनी वात करिए तो अयोध्या नी साथोसाथ अहीं पण प्राण प्रतिष्ठा थशे। हाल देशभर में भगवान श्री राम नो जय जयकार गूंजी रह्यो छे, अने 22 जानुआरी ना रोज अयोध्या में भगवान श्री राम ना नवनिर्मित राम मंदिर में भगवान श्री राम नी प्राण प्रतिष्ठा महोत्सव पण उजाशे, अने त्यारे आ धार्मिक आनंद उत्सव में जूनागढ़ जिलाना तलियाधार गामे हिंदू मुस्लिम साथे मड़ी भगवान श्री राम नो भव्य श्री राम मंदिर निर्माण करायु छे, अने जारे अयोध्या में 22 तारीखे भव्य प्राण प्रतिष्ठा थशे तेनी साथोसाथ तलियाधार गामे पण तारीख 20 થી 22 જાન્યુઆરી 3 દિવસીય મહોત્સવ ઉજવવા માટે હાલ ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે હોમાત્મક હવનથી લઈ વિવિધ ધાર્મિક આયોજનો પણ અહીં કરવામાં આવશે તેવું ગ્રામજનોએ જણાવ્યું છે। જી બેન, મારું નામ નીતા બાટવા છે અને અમે આ પ્રાણ પ્રતિષ્ઠા રાખેલી છે અને આજે તારીખ 20, 21 અને 22 3 દિવસનો કાર્યક્રમ રાખેલો છે અને અહીંયા ધામધૂમથી રામ ભગવાનની બધું કરવામાં આવ્યું છે આવ્યું છે અને ગામ તરિયાથરમાં રાખેલું હોવા છે। મારું નામ બાટવા જસ્મીન છે, આજ તારીખ 20, 1, 2024 રોજ અમારા ગામ તલિયાધરમાં આજના રોજે શ્રી રામ મંદિરનું અમારે 3 દિવસ 20, 21 અને 22 ના રોજ અમે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલું છે, જેમાં બધા અમારા લોકો છે સહભાગી થયા છે અને તેમ ધામધૂમથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। હું નગાભાઈ નારણભાઈ બાટવા તલિયાધરથી બોલું છું, અમે રામ મંદિરનું આયોજન કરેલું છે, આમ તો અમે 1.5 વર્ષથી આ ચાલુ કર્યું છે નવું બનાવવાનું, પણ અમારી એવી ઈચ્છા હતી કે અયોધ્યાની હારે જ અમારે મુહૂર્ત કરવું છે બરાબર, એટલે એ ટાઈમે અમે રાખ્યું છે બરાબર, અને હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ હરી મળી અને અમે કાર્ય કરેલું છે, બધાએ ફંડ ફાળો આપી બધાની એક શક્તિ સાથે કરેલું છે બરાબર। જય શાસ્ત્રીજી, મારું નામ યોગેશ ભટ્ટ શાસ્ત્રી, આ યજ્ઞનો હું આચાર્ય છું। આજરોજ 20, 1, 2024 દિવસે તલિયાધર ગ્રામ સમસ્ત મળી અને રામલલા જ્યારે 500 વર્ષ પછી અયોધ્યામાં બિરાજે છે ત્યારે આજે ગ્રામજનો સાથે મળી અને નાનકડા એવા તલિયાધર ગ્રામની અંદર આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ રાખેલો છે અને 22 તારીખે જ્યારે રામલલા અયોધ્યામાં બિરાજશે ત્યારે સાથે સાથે જ અહીંયા તલિયાધરમાં પણ રામલલા બિરાજશે અને બધા ગ્રામજનોએ એવો શપથ લીધા છે કે બને ત્યાં સુધી કલાક 1.5 કલાક રોજ મળી અને ભગવાનનું સંકીર્તન અથવા પૂજન સેવા આતે એ બધું કરશું એવા શપથ સાથે શ્રી પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખેલો છે। અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને ત્યારે સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાયું છે અને જેમાં પાલનપુરની માનવ કલ્યાણ સંચાલિત શ્રી મન મંદિર વિદ્યા સંકુલ તાજપુર ખાતે રામ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સૌ પ્રથમ ભગવાન રામની આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ 108 વાર રામ નામ બોલીને તેમની વંદના કરી હનુમાન ચાલીસા કરવામાં આવી હતી, શ્રી રામ નામની જય બોલાવી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરી જેમાં ડાન્સ પિરામિડ ગરબા રંગોળી મહેંદી સહિતની સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા, જેમાં શાળાના ટ્રસ્ટી નીરવભાઈ પઢિયાર શિક્ષકો વાલીઓ સહિતના જે લોકો છે તે પણ કાર્યક્રમમાં જોડાયા હતા। ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાયું છે, જેમાં પાલનપુરની માનવ કલ્યાણ સંચાલિત શ્રી મન મંદિર વિદ્યા સંકુલ તાજપુર ખાતે રામ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી,
જેમાં સૌપ્રથમ ભગવાન રામની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ 108 વાર રામ નામ બોલી તેમની વંદના કરી હનુમાન ચાલીસા કરવામાં આવી હતી. શ્રી રામ નામની જય બોલાવી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરી, જેમાં ડાન્સ પિરામિડ, ગરબા, રંગોળી, મહેંદી સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં શાળાના ટ્રસ્ટી નીરવભાઈ પઢિયાર, શિક્ષકો, બાળકો, વાલીઓ સહિત લોકો કાર્યક્રમમાં જોડાયા હતા. સુરેન્દ્રનગર જવાહર પોલીસ પરેડ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા રાજકોટ રેન્જમાં આવતા જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા સહિતના જિલ્લાઓમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમજ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવના હસ્તે આ પોલીસ સ્પોર્ટ્સ મીટને વડોદરા ખાતે સર્જાયેલ હરણી તળાવના મૃત્યુ પામેલ બાળકોને શાબ્દિક શ્રદ્ધાંજલિ પાઠવી ખુલ્લી મૂકવામાં આવી હતી. આગામી તારીખ 22 જાન્યુઆરી સુધી ચાલનાર આ સ્પોર્ટ્સ મીટમાં પોલીસ કર્મચારીઓ વચ્ચે અલગ અલગ 20 પ્રકારની રમતો જેમ કે વોલીબોલ, રસ્સાખેંચ, ટેનિસ, બેડમિન્ટન, ક્રિકેટ સહિતની રમતોની સ્પર્ધા યોજવામાં આવશે. સુરેન્દ્રનગર સહિત રાજકોટ રેન્જ હેઠળ આવતા તમામ જિલ્લાના 300થી વધુ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ વિવિધ રમતોમાં ભાગ લેશે અને આ રમતોમાં વિજેતા બનનાર પોલીસ કર્મચારીઓને મેડલ તેમજ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. પોલીસ મીટમાં 3 દિવસમાં 300થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ ભાગ લેશે. સાથે સાથે 20 જેવા સ્પોર્ટ્સ એ રાખવામાં આવેલા છે, જેમાં તમામ પ્રકારના અધિકારી કર્મચારીઓનો એક્ટિવિટી થશે અને જે બેસ્ટ પરફોર્મિંગ જે કોઈ પણ ગેમમાં અધિકારી કર્મચારી આવશે એને તમામ પ્રકારના જે ઇનામ, મેડલ એ પણ આપવાનું થશે. સુરેન્દ્રનગર જિલ્લામાં જે તમામ અધિકારીઓ કર્મચારીઓ આવેલા છે એ તમામને આજે સારી કામગીરી કરવા બદલ હું શુભેચ્છા પાઠવું છું અને ખૂબ સરસ અહીંયા એસપી સુરેન્દ્રનગર આખી ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલું છે, એ ટીમને પણ ખૂબ અભિનંદન પાઠવું છું. પોલીસમાં સ્પોર્ટ્સ એ ખૂબ જ અગત્યનો હોય છે, કેમ કે પોલીસ એક ટીમવર્ક સાથે કામ કરતી હોય છે. જ્યારે ટીમવર્ક કામ કરતી હોય તો સ્પોર્ટ્સમાં પણ એક ટીમવર્કની ભાવના, ટીમ સ્પિરિટની ભાવના, તમામ પ્રકારની ભાવનાઓ પણ સમાવેશ થતા હોય છે અને ભવિષ્યમાં પણ અમે તમામ જિલ્લાઓમાં પણ એ પ્રકારનો આયોજન કરશું, જેથી તારે કર્મચારી અધિકારી એ પ્રકારના ગેમ્સમાં ભાગ લઈ શકે છે. ગોલ્ડ મેડલ કોઈ પણ ખેલાડીને મળતો હોય, બ્રોન્ઝ મેડલ મળતો હોય, એ તમામ પ્રકારના ગુણ એવા સમાવેશ થતા હોય ત્યારે કોઈ પણ પ્રકારના મેડલના હકદાર થતા હોય છે. સાથે સાથે આજે અમારા 5 જ જિલ્લાઓના તમામ અધિકારી કર્મચારીઓ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધેલો છે એને રેન્જ વતી પણ તમને શુભેચ્છા પાઠવું છું. અહીંયા એસપી સુરેન્દ્રનગર આખી ટીમ ખૂબ સરસ આયોજન કરેલો છે, એના માટે મને અભિનંદન આપું છું. થેન્ક યુ સો મચ. 22 જાન્યુઆરી અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે અને ત્યારે સમગ્ર દેશ રામમયના વાતાવરણમાં જોવા મળી રહ્યું છે. દેશ અને દુનિયામાં ભગવાન શ્રી રામની જ ચર્ચા થઈ રહી છે અને ત્યારે તમને જાણીને નવાઈ થશે કે પ્રાણ પ્રતિષ્ઠા બાબતે સૌથી વધુ ખુશી રાવણના ગામમાં જોવા મળી રહી છે. જી હા, લંકાપતિ રાવણનું ગામ કુંકડિયા સાંભળીને તમને કદાચ નવાઈ તો લાગશે, પરંતુ આ એ રાવણનું નામ ગામ નથી, પરંતુ રામાયણમાં જેમણે રાવણનું પાત્ર ટીવીના પડદે જીવંત કરેલું હતું તે અરવિંદ ત્રિવેદીનું આ ગામ છે. રામાયણ સિરિયલના શૂટિંગ દરમિયાન લંકેશ ભગવાન રામ વિશે ખૂબ જ અપશબ્દો બોલતા હતા, જો કે તે તેમની આજીવિકા માટે કિરદારના ભાગરૂપે હતા. હકીકતમાં લંકેશ રામના પરમ ભક્ત હતા. શૂટિંગ દરમિયાન ભગવાન રામને કહેલા અપશબ્દોનું પ્રાયશ્ચિત મેળવવા માટે શૂટિંગ પૂરું કરી આવે એટલે ઘરે ભગવાન રામની પૂજા પાઠ કરતા હતા. ભગવાન રામ જ્યારે વનવાસ નીકળ્યા તે દરમિયાન તેમને ગંગા નદી પાર કરવાની હતી અને ત્યારે કેવટે ભગવાન રામના પગ ધોઈ નાવમાં બેસાડી ગંગા પાર કરાવી હતી. રામાયણ સિરિયલમાં એ કેવટનો અભિનય કર્યો હતો લંકેશના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ. અયોધ્યામાં યોજાનાર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તેમના પરિવારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામાયણ સિરિયલમાં લંકેશનું પાત્ર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું અને જ્યારે પણ લોકોને રાવણના ગામમાં જવું હોય ત્યારે કંડક્ટરને લંકા જવું છે તેવું કહેવું પડતું
અને ગુંકડિયા ગામની ટિકિટ તેમને આપોઆપ આવું કહેવાથી મળી જતી. કાકા લંકેશ અરવિંદ ત્રિવેદી રાવણનું પાત્ર ભજવતા હતા. સવાર સાંજ રામને ગાળો આપતા અને ત્યારબાદ પ્રયાશ્ચિત કરતા કે અભિનયના કારણે મારે આવું કરવું પડે છે, પ્રભુ રામ મારી ભૂલને તમે માફ કરજો. રોજ સાંજે એક કલાક પૂજામાં વિતાવતા. શૂટિંગ પત્યા પછી શૂટિંગ સવારે 6 વાગ્યાથી ચાલુ થતું હોય, રાતના 12 પૂરું થાય તોય રાતના આવીને પૂજા કરતા કે પ્રભુ હું તમારી માફી માગું છું, મેં તમને ગાળો આપી છે. અને એટલે જ એમણે એ પ્રયાસિત રૂપે એમના અન્નપૂર્ણા નિવાસ ઈડરમાં રામ ભગવાનની, રામલલ્લાની 14 ફૂટ ઊંચી મૂર્તિ બનાવી છે આરસપાનની, જેનું અનાવરણ મોરારી બાપુએ કર્યું હતું. એ સિરિયલમાં કેવટનો રોલ મેં કર્યો. એ સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. રામાનંદ સાગરે કહ્યું, કૌસ્તુભ તું કર, તું ગાઈ શકીશ. અને રઘુરાઈ એ રઘુરાઈ પગ ધોકર નાવ ચડાઈ હો, પગ ધોકર નાવ ચડાયો, બિન પગ ધોએ સુનમોરે રાજા નહીં ગંગા પાર કરાયો. અને છેલ્લે જ્યારે કેવટને સીતાના હાથની વીંટી આપવામાં આવે છે ત્યારે કેવટ ના પાડે છે, કે જે કે ધોબી સે ધોબી ન લેત ધુલાઈ, નાઈ સે કચુ લેત ન નાઈ, તુમ બી કેવટ મેં બી કેવટ, કેસે લુ તુમસે ઉતરાઈ, કર દીજો ભવ પાર મોહે, જબ ઘાટ તિયારે અહીયો, અભી ઉતરાઈ નહીં લઈયો. આવી રીતે ના પાડે છે કેવટ, અને રામના આશીર્વાદ લઈ અને રામને ગંગા પાર કરે છે. તો આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારમાં હાલ બસ આટલો. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.